દેશભરમાં કોરોનાનો પ્રકોપ છે ત્યારે ચૂંટણીઓના પડઘમ જોખમી સાબિત થઈ શકે છે. ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓની સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની હતી, પરંતુ ચૂંટણીમાં ફરજ બજાવનાર વિવિધ કર્મચારી મંડળોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી, જેને પગલે જામનગર સહિતની 6 મહાનગરપાલિકા ઉપરાંત રાજ્યના 55 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી 3 મહિના સુધી મોકૂફ રાખવામાં આવી છે. 3 મહિના પછી સ્થિતિની સમીક્ષા કરી ચૂંટણીઓ યોજવા અંગે નિર્ણય લેવામાં આવશે. જામનગરના નવા એસપી દીપેન ભદ્રન અને તેમની ટીમે ભૂમાફિયા જયેશ પટેલ પર સકંજો કસવાનો શરૂ કરી દીધો છે. રજાક સોપારીની ધરપકડ પછી જયેશ પટેલના સાગરિત કહેવાતા યશપાલસિંહ જાડેજાની પણ પોલીસે ધરપકડ કરી છે. જાંબુડામાં કરોડોના જમીન કૌભાંડના પ્રકરણમાં યશપાલસિંહને પોલીસે ઝડપી લીધો છે. છેલ્લા થોડાક દિવસના ઘટનાક્રમથી જામનગર પોલીસ જયેશ પટેલ તથા તેની કથિત ગેંગ વિરુદ્ધ સુપર એક્ટિવ મોડમાં કામ કરી રહી હોવાનું જણાય છે. જામનગરમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના વધુ 19 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 64 કેસ તથા શહેર ઉપરાંત જિલ્લામાં વધુ 25 કેસ નોંધાયા છે. શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી આજે કોરોનાના 100 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગરમાં 2 દિવસ પહેલા મેડિકલ સ્ટોર ધરાવતા હિતેશ પરમાર નામના યુવાને આત્મહત્યા કરી લીધી હતી. તેની સુસાઇડ નોટ ઉપરથી મૃતકને બિલ્ડર રમણભાઈ મોરજરિયા તથા કનુભાઈ બોસ ત્રાસ આપતા હોવાનું બહાર આવ્યું હતું. સુસાઇડ નોટ અને મૃતકના પત્નીની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા સહિતના ગુનાઓ નોંધ્યા હતા. આ મુદ્દે બંને આરોપી પોતાના પક્ષ રજૂ કરવા એસપીને મળવા એસપીની કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ એસપી દીપેન ભદ્રને બંને આરોપીઓને મળવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર પછી આ બંને આરોપીઓએ મીડિયાને નિવેદન આપી પોતે નિર્દોષ હોવાના રટણ સાથે આ મુદ્દે ફોરેન્સિક તપાસની માંગ કરી હતી. આ પછી પોલીસ દ્વારા રમણ મોરજરિયા તથા કનુ બોસની અટકાયત કરવામાં આવી હતી. બંને આરોપીઓનો કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડની તજવીજ થઈ રહી છે. હું રમણ પ્રાગજીભાઈ મોરજરિયા, ઉંમર 58, જામનગરમાં રહું છું. મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે હિતેશભાઈ પરમાર છે એને સુસાઇડ કરેલું છે. એ બહુ એક જ દુઃખદની વાત છે. મને ઘણું બધું દુઃખ થયેલ છે. એને ન્યાય મળવો જોઈએ અને અમને પણ ન્યાય મળવો જોઈએ. મારું જે નામ લખેલું છે તો મારી એટલી એક વિનંતી છે. અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, કારણ મળી નથી શકેલ, ને જ્યારે અમને બોલાવશે ત્યારે અમે ફરીથી અમે આવી જઈશું. અને અમારું જે રેકોર્ડિંગ છે, વિડીયો મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ છે અને કોલ ડિટેલ્સ છે, એ અમારી મેળવી લઈએ, અમારા ફેમિલીની મેળવી લઈએ, હિતેશભાઈના ફેમિલીની મેળવી લઈએ, એને મેળવી લઈએ અને ન્યાય કરે. એમાં અમે ગુનેગાર હોઈએ તો અમે સજા ભોગવવા માટે અમે તૈયાર છીએ, બરાબર. અને અમે એને જે સુસાઇડ નોટ લખી છે એની ખરાઈ કરે કે એની સહી છે, એનું લખાણ છે અને ફોરેન્સિક લેબોરેટરીમાં એની તપાસ કરે, એમાં અમને ક્યાંય પણ અમારા સાથ સહકારની જરૂર પડે એ અમે હાજર છીએ, બરાબર. મને છેલ્લા 2 મહિનાથી આ કોરોના છે. કોરોનાના હિસાબે હું મારા ઘરે 2 મહિના હતો. મારી ટ્રીટમેન્ટ આજે પણ ચાલુ છે. મને મેં બાયપાસ 3 સ્ટેન્ડ મેં બેસાડેલી છે અને 35 વર્ષથી હું આ ધંધો કરું છું. 35 વર્ષની અંદર મને કોઈ ડાઘ લાગ્યો નથી, બરાબર. તેમ છે મારી બાજુમાં 28 વીઘા જમીન છે. અમારા લોકોની બધા ભાગીદારોની 28 વીઘા જમીન છે. એની બાજુમાં એમાં એના બાજુમાં આ ભાઈની 3 વીઘા જમીન આવેલી છે. તો આ ભાઈનો મને 5 તારીખે ફોન આવ્યો, હિતેશભાઈનો. મને મારો ફોન બંધ હતો, કોલ કે મને નંબર આપો, એટલે મેં એના વાત કરી. મને કે હિતેશભાઈ કે મારે આ જમીન વેચવી છે. તો ભાઈ મને કહું મને કોરોના છે, હું 15 દિવસ સુધી બહાર નીકળી શકું એમ નથી. તો હું તમને મારે તમને મળવું છે. મેં કહું હું મળી નહીં શકું, મને કોરોના છે. તો પછી મને કે થતા હું તમે ભાવ હતી કે ભાઈ મારો ભાવ એટલો છે. તો મેં ભાઈ મને ન પોસાય કે મારે 3 વીઘા છે તો મારે ક્યાં કરું. મેં એવું બિન ખેતી 28 વીઘા તો મેં બિન ખેતી કરી નાખી. તો 3 વીઘા માટે મારે કંઈ નથી લેવું. એને એના માટે થઈને હું એને મળ્યો નથી છેલ્લા 12 મહિનાથી, આ બરાબર છે. અમે એની 12 મહિના પહેલાં જે જમીન લીધી ત્યારે ભાઈ અમને મળ્યા. અને બાજુમાંથી એમાં એ લોકો ભેગા રહીને જ અમને દેવી રહ્યા છે. કાકા મોટા તમારા ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે હવે આક્ષેપ કર્યો છે એનું ફેમિલી મેટર હોય અથવા બીજું જો ખરેખર આમાંથી બહાર નીકળે આમાં ઘરે એને ભૂતકાળમાં 2 વખત એને સુસાઇડનું કરેલું હતું અને બરાબર જો તપાસ કરે અને એમાં જો કંઈ નીકળે તો અમે કબૂલ છીએ. મેં એને તું પણ મેં કોઈ કીધું નથી, બરાબર. જય શ્રી કૃષ્ણ સિવાય અમે વાત નથી કરી. કોલ રેકોર્ડિંગ
અને કોલ ડિટેલ્સ આખી લેશો કે એને મને ફોન કર્યો કે મેં એને ફોન કર્યો છે. મારો જો સાંભળો, મારા કોઈ માણસો નથી, ને માણસો હોય સાંભળો તો તો કોઈ માણસો હોય તો એ માણસો અગર રજૂઆત કરે. હું છેલ્લા બે મહિનાથી આ ઘરની આ કોરોના ના હિસાબે 5 વર્ષ નથી નીકળ્યો, બરાબર છે. હું કોરોના હિસાબે મેં ભાઈ નથી મારા ઘરે છું, બરાબર છે. એટલે કોઈ આક્ષેપ કર્યો હોય, બરાબર છે, તો એનું 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 કોઈ અજેણા કોઈ કંઈ કર્યું હોય તો મને ખબર નથી. તો એની ખરેખર તપાસ તપાસ એની થવી જોઈએ, ને અમારો ક્યાંય સાથ સહકાર હોય. મારો કનુભાઈ નહોતો, અમે અમે તૈયાર છીએ.